હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા છે કે તમે તમારા ઘરમાં કુશળ હશો. આજરોજ આપણે વિષય ગણિતમાં ધોરણ 7માં સ્વાધ્યાય નંબર 4 સાદા સમીકરણમાં 4.4ના દાખલા નંબર 3 અને 4નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 3 નીચેનાને ઉકેલો. એમાં પહેલો દાખલો છે, ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે લખોટી છે. ઇરફાન પાસે 37 લખોટી છે તો પરમિત પાસે કેટલી લખોટી હશે? અહીંયા આગળ આ દાખલામાં આપણે પરમિત પાસે કેટલી લખોટી છે એ ગોતવાનું છે, એનો ઉકેલ લેવાનો છે. તો પરમિતની લખોટી બરાબર આપણે અહીંયા આગળ x ધારીશું. તો ઉકેલ લખશું, ધારો કે પરમિત પાસે x લખોટી છે. હવે અહીંયા આગળ દાખલામાં આગળ વાંચીએ તો પરમિત પાસેની લખોટીના 5 કરતાં 7 વધારે લખોટી છે. તો આ લખોટીની પાંચ ગણી બરાબર 5x થાય. હવે આપણને ખબર છે કે ઇરફાન પાસે 7 વધારે લખોટી છે, એટલે પરમિત પાસે જે 5x લખોટી છે એની કરતાં 7 વધારે લખોટી છે. આમ પરિણામ બરાબર સાત ઉમેરતા પરિણામ થશે 5x વત્તા 7, જે ઇરફાન પાસેની લખોટી જેટલું થશે. હવે ઇરફાન પાસે ટોટલ 37 લખોટી છે, તેથી આપણે જે અહીંયા પરિણામ મળેલું છે 5x વત્તા 7 એના બરાબર 37 થશે, જે ઇરફાનની અને પરમિતની લખોટી બરાબર થશે. તેથી આપણે ખબર છે કે ચલવાળા પદ એક સાઈડ અને ચલ વગરના પદ એક સાઈડ આપણે લખીશું. તો 7 જે છે એને 37 પાસે એટલે કે બરાબરની ઓલી સાઈડ મોકલતા 7 જે છે એ પ્લસ હતા, એ હવે કેવા થઈ જશે? માઇનસ. તેથી 5x બરાબર 37 માંથી 7 જાય તો 30. અહીંયા આગળ એક્સની સાથે 5 કરતામાં છે, ગુણાકારમાં છે. એક્સની બરાબર 5 જાતા 5 ભાગાકારમાં જશે. એક્સ બરાબર 5 × 5 5 × 36, એક્સ બરાબર 6 મળ્યું. આમ પરમિત પાસે 6 લખોટી છે. અહીંયા આગળ આ દાખલામાં આપણે પરમિત પાસે કેટલી લખોટી છે એ ગોતવાની હતી. એક્સ બરાબર આપણે 6 મળ્યું, પરમિત પાસે જે લખોટી હતી એના બરાબર આપણે એક્સ ધાર્યા હતા, માટે પરમિત પાસે 6 લખોટી છે. અહીંયા આગળ આપણો દાખલો પૂરો થયો. દાખલા નંબર 2, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે, તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે? અહીંયા આગળ આ દાખલામાં આપણે લક્ષ્મીની ઉંમર શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે કોના બરાબર એક્સ ધારીશું? તો કે ધારો કે લક્ષ્મીની ઉંમર એક્સ વર્ષ છે. આપણે લક્ષ્મીની ઉંમર ગોતવાની છે, તો લક્ષ્મીની ઉંમર બરાબર આપણે કેટલા ધાર્યું? શું ધાર્યું? એક્સ. હવે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા એના પપ્પા છે, તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા બરાબર 3x થાય. હવે આ પરિણામમાં 4 ઉમેરવાના થશે, શું કામ? તો કે 4 વર્ષ મોટા છે. આમ
आ परिणाम में चार उमेरता बराबर त्रण एक्स वत्ता चार थाय। पण लक्ष्मीना पप्पा की उम्र तो अहीं आगळ आपने दाखला में आपी दीधी है, तो लक्ष्मीना पप्पा की उम्र 49 वर्ष है। पण लक्ष्मीना पिता की उम्र 49 वर्ष है, तेथी समीकरण कई रीतनु आपणो बनशे, तो कि 3x वत्ता 4 बराबर 49। તેથી આપને ખબર છે કે એક્સ વાળું પદ બરાબરની એક સાઈડ, એક્સ વગરનું પદ બરાબરની ઓલી સાઈડ આપણે મોકલી દઈશું। 3x બરાબર 49, 4 બરાબરની આ સાઈડ પ્લસ છે, બરાબરની પહેલી સાઈડ જતા 4 માઇનસ થશે, તેથી 3x બરાબર 49માંથી 4 જાય તો કેટલા વધશે? 45, એટલે કે 45। 3x બરાબર 45 માં આપણે જવાબ મળ્યો। હવે એક્સને કરતા બનાવીએ તો 3 બરાબરની પહેલી સાઈડ જતા ભાગાકારમાં જાય, એટલે એક્સ બરાબર 3 × 3 15 તેરી 45, એક્સ બરાબર આપણે જવાબ મળ્યો 15। આપણે શું ગોતવાની હતી કે ધારો કે લક્ષ્મીની ઉંમર એક્સ વર્ષ છે, એક્સ બરાબર આપણે શું મળ્યું? 15। તો અહીં લખવાનું કે લક્ષ્મીની ઉંમર 15 વર્ષ છે। અહીં આગળ આપણો દાખલો 2 પૂરો થયો। દાખલા નંબર 3, સુંદર ગામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું, તેમના કેટલા છોડ ફળના છોડ હતા અને ફળોના ન હોય તેવા છોડની સંખ્યા ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતાં 2 વધારે હતી। જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય તો ફળોના છોડની સંખ્યા કેટલી હશે? એના માટે આપણે અહીં આગળ ધારવું પડશે કે ધારો કે ફળના છોડની સંખ્યા એક્સ છે, અહીંયા આગળ ફળના છોડની સંખ્યા આપણે શું કમેન્ટ લીધી, તો આપણે ફળના છોડની સંખ્યા ગોતવાની છે, માટે ફળના છોડની સંખ્યા આપણે અહીંયા આગળ એક્સ ધારી છે। હવે રકમમાં આપણે કહ્યું છે કે આ છોડના 3 ગણા કરતાં 2 વધારે હતી, કોની? તો કે ફળના છોડ જે છે એ સિવાયના, ફળના છોડ ન હોય એવા છોડની સંખ્યા માટે, જે 3 ગણા વધારે છે માટે આ સંખ્યા ના 3 ગણા બરાબર 3x થાય, બરાબર છે? ફળના છોડની સંખ્યા આપણે એક્સ થઈ રહી, જેના 3 ગણા કરતાં આપણે કેટલા મળ્યા? 3x। હવે 3 ગણા કરતાં 2 વધારે છે, 3 ગણા કરતાં કેટલી છે? 2 વધારે, એટલે આ 3x માં આપણે 2 ઉમેરીશું, તો આ પરિણામમાં 2 ઉમેરતા શું જવાબ મળશે આપણે? 3x વત્તા 2, જે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા જેટલા છે। આ જે છે એ ફળોના ન હોય એવા છોડ જે છે એની સંખ્યા બરાબર આપણે ફળના છોડ હોય એની કિંમત અત્યારે મળી, બરાબર છે? સમીકરણ એ રીતનું મળ્યું, પણ ફળના ન હોય એવા તો છોડ કેટલા છે? 77। તો અહીંયા લખીએ, પણ ફળના ન હોય તેવા છોડ 77 છે। તેથી આપણે અહીંયા આગળ સમીકરણ બનાવીએ, સમીકરણ 1 અને આની કિંમત લઈને, તો કે 3x વત્તા 2 બરાબર 77।
જેમ દર વખતે કરીએ છીએ, સમીકરણ ઉકેલતી વખતે એક્સ વાળા પદ એક સાઈડ, એક્સ વગરના પદ બરાબરની ઓલી સાઈડ, ત્રણ એક્સ બરાબર 77, બે બરાબરની ઓલી સાઈડ સામેની બાજુ જતા, બે અહીંયા પ્લસ છે, કેવા થશે માઇનસ, તેથી 3x = 77માંથી 2 જાય તો જવાબ આવશે 75. તેથી હવે એક્સને કરતા બનાવીએ તો 3 જે છે એ એક્સના ગુણાકારમાં છે, બરાબરની પહેલી સાઈડ જતા ભાગાકારમાં જશે, એક્સ બરાબર 3 × 3 કેટલા તેરી 75 થાય, તો કે 25 × 75, 3 × 3 ગયા 25, એક્સ બરાબર આપણે જવાબ મળ્યો 25. હવે આપણે શું શોધવાનું હતું કે ધારો કે ફળના છોડની સંખ્યા એક્સ છે, તો આપણે 25 શું મળ્યું, તો કે ફળના છોડની સંખ્યા 25 છે, બરોબર છે, ફળના છોડની સંખ્યા 25 છે. અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થયો.